સ્ટાન્ડર્ડ 5 હવે આપણે રિવિઝન ચાલે છે બીજા પાઠનું હવે આગળના વિડિયોમાં આપણે 1 થી 5 પ્રશ્નનું કર્યું છે તો હવે કરીએ પ્રશ્ન 6 આપેલા શબ્દો બહુવચનમાં લખો આપણે આગળ જે શબ્દ આપ્યા છે આપણે બહુવચનમાં લખવાના છે તમે જ્યારે પાઠ ચલાવો ત્યારે તમને આગળ વાળું પેજ છે બધા નિયમો ભી શીખવાડતા ક્યારે કયો લાગે તો કે મોસ્ટલી શબ્દોને પાછળ એસ મૂકવાથી બહુવચન બને છે પછી જ્યારે છેલ્લો સ્પેલિંગ અક્ષર એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હોય તો ખાલી એસ નહીં મૂકવાનું ઈ એસ મૂકવાનું અને જ્યારે એફ કે એફ ઈ આવતો હોય ત્યારે બહુવચન કરતી વખતે એફ અને એફ ઈ કાઢીન વી ઈ એસ આવે અને જ્યારે અમુક શબ્દો એવા છે કે જેમાં એ આવતો હોય એનો ઈ થઈ જાય મેન તો એમ ઈ વાળું થઈ જાય મેન વીમેન ચાઇલ્ડનું ચિલ્ડ્રન ડબલ ઓ આવતું હોય એનું ડબલ ઈ થઈ જાય અને માઉસનું માઇસ થઈ જાય તો ચલો હવે આપણે છઠ્ઠો પ્રશ્ન કરીએ બોટલ તો બોટલ્સ કાઇટ તો કાઇટ્સ પાછળ એસ જ લાગશે ટેબલ તો ટેબલ્સ મંકી તો મંકીઝ બોય તો બોયઝ બેગ તો બેગ્સ કેપ તો કેપ્સ ડીશ જો હવે એસ એચ આવે છે છેલ્લે તો ડીસીઝ ઈ એસ લાગશે બેન્ચ તો બેન્ચીસ ઈ એસ લાગશે ગ્લાસ તો ગ્લાસીસ ઈ એસ ક્લાસ તો ક્લાસીસ બસ બસીસ જ્યાં એસ હોય ડબલ એસ હોય સી એચ હોય એસ એચ હોય ઓ કે એક્સ હોય તો એની પાછળ ઈ એસ લાગશે મેંગો અહીંયા છેલ્લે ઓ આવે છે તો ઈ એસ બોક્સ છેલ્લે એક્સ છે તો ઈ એસ પછી નાઇફ એટલે છરી તો એફ ઈ આવતો હોય એનું કાઢીને વી ઈ એસ લીફ એફ છે તો એફ કાઢીને વી ઈ એસ લીવ્સ મેન તો એમ ઈ એન થઈ જશે એ રીતે વુમેનનું વુમેન થઈ જશે ચાઇલ્ડ તો ચિલ્ડ્રન માઉસ તો માઇસ ફૂટ ડબલ ઓ આવતું હોય એનું ડબલ ઈ થઈ જાય ફિટ અને ટૂથનું ટીથ ડબલ ઓ આવતું હોય ત્યારે બહુવચન કરતી વખતે એનું ડબલ ઈ થઈ જાય ચલો એ સાતનો પ્રશ્ન સાતનો પ્રશ્ન કરતાં પહેલાં આપણે એનું સ્ટ્રક્ચર એટલે કે આગળનું એની માહિતી પૂર્વ માહિતી એ સમજી લઈએ તો મેં પાઠ ચલાવ્યો ત્યારે તમને બહુ ડિટેલમાં સમજાયું છે બે વિડીયો કરેલા છે આને તો ખાલી શોર્ટમાં સમજાવી દઉં ધીસ અને ધેટ એક વચન છે એટલે એની સાથે ઇઝ આવે જ્યારે ધીસનું બહુવચન કરવું હોય ત્યારે ધીઝ થઈ જશે અને ધેટનું ધોઝ થઈ જશે ધીઝ અને ધોઝ છે એ બહુવચન છે એટલે એની સાથે આર આવશે ધીસ ઇઝ ધેટ ઇઝ ધીઝ આર ધોઝ આર ધીઝ ઇઝ ધીસ ઇઝ અને ધીઝ આર ધેટ ઇઝ અને ધોઝ આર જ્યાં ધેટ ઇઝ હોય ત્યાં ધોઝ આર થઈ જશે અને ધીઝ હોય ત્યાં ધીસ હોય ત્યાં ધીઝ થઈ જશે ઇઝનું આર ચલો સાતનો પ્રશ્ન પાછળ પહેલું ધેટ ઇઝ અ ડીશ તો ધોઝ આર ડીસીઝ ધેટ છે એટલે ધોઝ આવશે ધીઝ ઇઝ અ બોક્સ ધીસ છે તો ધીઝ ધોઝ નહીં આવે ધીઝ આર બોક્સીસ ધેટ ઇઝ અ ગ્લાસ તો ધોઝ આર ગ્લાસીસ ધીસ ઇઝ અ મેંગો તો ધીઝ આર મેંગોઝ ધેટ ઇઝ અ લીફ ધોઝ આર લીવ્સ ધીસ ઇઝ અ વુમન તો ધીઝ આર વીમેન અહીંયા ઓપ્શનમાં બેમાં ધીઝ આર જ આપી છું પણ અહીંયા વુમનના સ્પેલિંગમાં ભૂલ છે જો બહુવચન અહીંયા એસ લગાડી દીધો છે જ્યારે બહુવચન કરતી વખતે એમ ઈ એન આવે ધેટ ઇઝ અ ચાઇલ્ડ તો ધોઝ આર ચિલ્ડ્રન ચાઇલ્ડ એસ નહીં લાગે પાછળ પણ ચિલ્ડ્રન થઈ જાય ધેટ ઇઝ અ ફૂટ ધીસ ઇઝ અ ફૂટ તો ધીઝ આર ફિટ ફૂટનું બહુવચન ફિટ થઈ જાય જ્યાં ડબલ ઓ આવતું હોય ત્યાં ડબલ ઈ થઈ જાય પછી નવમું ધેટ ઇઝ અ માઉસ તો માઉસનું બહુવચન માઇસ થઈ જાય અને ધેટ છે એટલે ધોઝ ધોઝ આર માઇસ ધીસ ઇઝ અ કાઇટ તો ધીઝ આર કાઇટ્સ
देट इज अ बॉल, दोज आर बॉल्स. પછી ધીસ ઇઝ અ બસ, તો ધીસનું બહુવચન ધીઝ, ઇઝનું આર અને બસનું બસીસ, તો ધીઝ આર બસીસ. પછી ધેટ ઇઝ અ પોટેટો, જ્યારે છેલ્લે ઓ આવતું હોય ત્યારે ઈએસ લાગે, ધેટ છે એટલે ધોઝ થઈ જશે, તો ધોઝ આર પોટેટોઝ. જો ઈએસ વાળું આવશે, અહીંયા બી ધોઝ આર પોટેટોઝ જ છે, પણ અહીંયા એસ લગાવેલો છે એટલે ખાલી એસ નહીં લાગે, ઈએસ વાળું આવશે. ધેટ ઇઝ અ રોઝ, તો રોઝ પાછળ એસ છે, તો રોઝીસ પાછો બી ડબલ વાળી એસ નહીં લાગે, તો શું આવશે, ધોઝ આર રોઝીસ. ધેટ ઇઝ અ સ્ટાર, તો ધોઝ આર સ્ટાર્સ, એસ લાગશે છેલ્લે.